એ સ્પષ્ટપણે બતાવે છે કે કોંગ્રેસની મથરાવટી મેલી છે. આ દિન સુધીમાં રાજા મહારાજાઓ માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસની માનસિકતા એમણે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર કરી છે. રાજા મહારાજાઓને પણ આટલા વર્ષોના કોંગ્રેસના શાસનમાં જે અનુભવ થયા છે એનાથી જ એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે. અને આજે અને આ સિવાયના પણ કે જે નિવેદન હતા કે અમે એક એક વ્યક્તિનો સર્વે કરાવીશું, સર્વેમાં જે આવશે એમાંથી અમે પૈસા લોકોને વેચી દઈશું. કોઈ વ્યક્તિ પોતે મહેનત કરે, રાત દિવસ મહેનત કરીને પોતાના માટે અને પોતાના સંતાનો માટે કોઈ બચત કરે અને એ બચત તમે જેને બિનઅધિકૃત લોકોને વેચી દેવાની વાત કરો, લઘુમતીને વેચી દેવાની વાત કરો, જે મુસ્લિમોને વેચી દેવાની વાત કરો, જે ઘૂસપેઠિયાઓ છે એમને વેચી દેવાની વાત કરો, એ તો સરાસર અન્યાય છે. અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સંજોગોમાં આવા એમના કરતૂતોને ચલાવી લેશે નહીં. જે હમણાં એમણે રાજા મહારાજાઓ માટેનું પણ જે વાત કરી છે એમાં પણ એમણે સ્પષ્ટ કબૂલ કર્યું છે કે અમે એમની ભૂમિ લઈ લીધી, એટલે એમની જમીનો લઈ લીધી, એમની મિલકતો લઈ લીધી. આ લઈ લેવાનું, હડપ કરવાનું આ કામ કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે અને ફરીથી આજે એ સ્પષ્ટ થયું છે. ધન્યવાદ. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કે જેમણે હાલ કોંગ્રેસ પર કર્યા છે આકરા પ્રહાર, વિરાસતની સંપત્તિને લઈને પણ પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા, તો આ સાથોસાથ રાહુલ ગાંધીએ જે રાજા મહારાજાઓને લઈને આજની ટિપ્પણી કરી હતી તેના પર પણ પ્રતિક્રિયા આપી છે. તો રાહુલ ગાંધીના નિવેદનને લઈ સી આર પાટીલની પ્રતિક્રિયા સાંભળીએ. રાજાઓ મહારાજાઓ કા રાજ થા, જો ભી વો ચાહતે થે કર દેતે થે, કિસી કી જમીન ચાહીએ હોતી થી ઉઠા કે લે જાતે થે. રાજાઓ મહારાજાઓ કા રાજ થા, જો ભી વો ચાહતે થે કર દેતે થે, કિસી કી જમીન ચાહીએ હોતી થી ઉઠા કે લે જાતે થે. તો રાહુલ ગાંધીના આજ નિવેદન પર સી આર પાટીલે આ અંગે પ્રતિક્રિયા આપી છે અને રાહુલ ગાંધીના નિવેદન પર આખરી પ્રતિક્રિયા આપતા સી આર પાટીલે કોંગ્રેસ પર સવાલ ઉઠાવ્યા અને કોંગ્રેસની માનસિકતા લોકો સામે ઉજાગર થઈ હોવાની વાત પણ સી આર પાટીલે કરી છે. આ સાથે જ રાહુલ ગાંધીની આ પ્રકારની જે વાત સામે આવી, જે પ્રતિક્રિયા આપી છે, તેમણે પાટીલે એમ પણ કહ્યું છે કે રાજા મહારાજાઓને આ પ્રકારની જે ટિપ્પણી કરી છે તેનાથી તેમને અનુભવ થયો છે કોંગ્રેસનો. આ જ કારણ રહ્યું કે રાજા મહારાજાઓ તેમનાથી દૂર થયા. આ સાથોસાથ કોંગ્રેસની જે વિરાસત ટેક્સને લઈને પણ સી આર પાટીલે પોતાની પ્રતિક્રિયા આપી, આકરા પ્રહાર પણ કર્યા છે અને કોંગ્રેસની માનસિકતા લોકો સામે ઉજાગર થઈ હોવાની વાત પણ સી આર પાટીલે કરી છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસના કરતૂતો નહીં ચલાવી લે, આ વાત સી આર પાટીલે કરી છે. તો કર્ણાટકમાં રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી હતી રાજા મહારાજાઓ પર અને આ તેને લઈને જે પાટીલે આજે આ અંગેની હાલ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે, કોંગ્રેસની માનસિકતા લોકો સામે ઉજાગર થઈ હોવાની વાત કરી છે.